બીપી શિવાનંદ ઝા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા છીએ, મૂળ મંત્ર દોહરાવું છું, ઘરે રહો, સુરક્ષિત રહો. ગુજરાતની જનતાને સુરક્ષિત રાખવાના હેતુથી સમગ્ર રાજ્યમાં શક્ય તેટલો વધુ પોલીસ સ્ટાફ લોકડાઉનના અમલીકરણ માટે ફાળવવામાં આવ્યો છે. બે શિફ્ટમાં બંદોબસ્ત ચાલે છે. 80 થી 90% પોલીસ કર્મીઓ લોકડાઉન અને આ કોરોના રિલેટેડ કામગીરીમાં રોકાયેલા છે. અમે એકધારી કામગીરી સમાજ માટે અત્યારે કરી રહ્યા છે, બીજા કામગીરી બેકસીટ ઉપર જતું રહ્યું છે. આશરે 70,000 જેટલા પોલીસ અને SRPના જવાનો આજે ખડે પગે નોકરી કરી રહ્યા છે, અને એ જ પ્રમાણે 36,000 જેટલા હોમગાર્ડ GRD. આ બધા પ્રયાસો આપના માટે છે, જનતાની હિત માટે છે. પોલીસ કડકાઈ કરી રહી છે એ જનતાની હિત માટે જ કરે છે. માટે પોલીસના આપ સહયોગ આપો. થોડુંક બેજવાબદાર માણસોને કારણ સમાજને મોટું નુકસાન ન થવા દેવાય. ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલ પછી લોકડાઉનની કાર્યવાહીની અમલીકરણ શરૂ થઈ છે. શહેરમાં વધુ કડકાઈથી લોકડાઉન અમલ થશે. હજુ જે વિસ્તારોમાં થોડીક લોકડાઉનમાં હળવાશની માહિતી હોય ત્યાં કમિશનરોના સૂચન આપવામાં આવેલ છે કે ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ એ વિસ્તારોમાં મોકલો, અને જ્યાં RAF આપવામાં આવેલો છે RAFની પણ મુસ્તેદી ત્યાં કરવામાં આવશે. ડ્રોનના ફૂટેજ અને સાયબર સર્વેલન્સના આધારે પણ ગુનાઓ દાખલ કરવામાં આવી રહેલ છે. ડ્રોન અને CCTV ફૂટેજના આધારે કુલ 14 ગુનાઓ ગઈકાલ દાખલ થયેલા છે, અને સોશિયલ મીડિયાના દુરુપયોગ સંદર્ભે 46 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. અપીલ છે કે સોશિયલ મીડિયા ઉપર ખોટો મેસેજ ક્યારેક ફોરવર્ડ ના કરો. વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે. હોમ ક્વોરન્ટાઇનમાં રાખેલા લોકોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહેલ છે. જ્યાં જ્યાં ચેકિંગ દરમિયાન ધ્યાન આવે છે કે કોઈએ ઘેર છોડ્યા છે, ગુનો દાખલ કરવામાં આવેલ છે. પાડોશના માણસોને પણ અપીલ છે કે આપના ધ્યાને આવે તો આપ પોલીસના જાન પોલીસના નંબરો, ખાસ કરીને 100 નંબર ઉપર આ બાબતનું કરશો. ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત આપું છું. જાહેરનામા ભંગમાં 680, ક્વોરન્ટાઇન સંલગ્ન કાયદાઓના ભંગમાં 418, ગઈકાલના કુલ ગુના 1,089, આરોપી અટક કરેલાની સંખ્યા 2,041, કુલ જપ્ત થયેલા વાહનોની સંખ્યા 6,131. ગામડાઓની એક સ્કીમ અત્યારે આપણે ચાલુ કરીએ છીએ સરપંચના સાથે, એ આપને મોડી સાંજ સુધી વિગત આપી દેવામાં આવશે. એ વિગતો છે મારા પાસે, પાછળથી હશે તો આપને આપી દઈશું. પોલીસ વિભાગે જે નીચે લાઈન ઓફિસર્સ છે તમામના ઇન્ફોર્મ કરી દીધેલા છે. ખેતીના સાધન સામગ્રીના
છૂટછાટ છે અને એને જવા દેવામાં આવશે. જે ખેતીના કામ માટે ખેડૂત ખેતર જાય, એક જ અપીલ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે મીટરના અંતર બે માણસો વચ્ચે રાખે અને પછી પોતાનું કામ કરે. એ અત્યારે વિચારણા હેઠળ છે અને ગૃહ ખાતા તરફથી આપને આ બાબતે પાછળથી જણાવવામાં આવશે. જે મોટા ભાગમાં હોમ ડિલિવરી સર્વિસીસ છે અને ખાસ કરીને ફૂડના, એ તમામને છૂટછાટ આપવામાં આવેલો છે. રેસ્ટોરન્ટ નહીં, આ મારે ખ્યાલ મુજબ ટેકઅવે માટે હશે. રેસ્ટોરન્ટ સર્વિસીસમાં તો એ તકલીફ આવે, પણ ટેકઅવે પૂરતું વાંધો નહીં આવે. હું કમિશનર પોલીસના આ બાબતે અગાઉ ટકોર કરેલા છું. હું ફરી કહું છું, પોલીસ સ્ટ્રેસ હેઠળ પણ હોય, વ્યવહાર એના બધા જોડે સારું હોવું જોઈએ. અને કોઈ જગ્યાએ એવું કચાશ દેખાય છે તો સિનિયર અધિકારીઓ ઇન્ટરવ્યુ કરીને આ સુધારે. એ સૂચના ફરીથી રિપીટ કરવામાં આવેલી છે ને, છતાં પણ કોઈ ઉદ્ધતા એ કરે પછી તો ડિપાર્ટમેન્ટ પોતાની રીતે પગલાં લેશે. ગઈકાલે વીસીમાં આ બાબતે કમિશનર પોલીસ જોડે વાત કરી હતી અને એ પોતે પણ એ વિસ્તારોના મુલાકાત લીધેલા હતા. સાથે સાથે વિસ્તારો પર ડ્રોન વ્યવસ્થિત રીતે ફેરવવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવેલી છે અને ગઈકાલ કરતા આજે અમલીકરણ થોડીક સારી છે. મોહિંદી લોકડાઉન કા અમલ કરને કે લિયે જિતની ભી હો સકે 80-90% પોલીસ ફોર્સ કો ઇસ લોકડાઉન કે અમલીકરણ મેં બંદોબસ્ત મેં લગાયા ગયા હૈ. ટાર્ગેટ હમારા 75,000 પોલીસ SRP ઓર 36,000 હોમગાર્ડ GRD કા હૈ, જો દો શિફ્ટ મેં પૂરે સ્ટેટ મેં નોકરી મેં જનતા કી સેવા કે લિયે લગે હુએ હૈ. પોલીસ લોગો કે હિત મેં કડક કાર્યવાહી કર રહી હૈ. લોકડાઉન કા અમલ ગ્રામ્ય વિસ્તાર મેં ભી શરૂ હો ચુકા હૈ ઓર શહેર મેં જિસ જગહ કે અમલીકરણ મેં તકલીફે આ રહી હૈ યા ધ્યાન પે આ રહા હૈ, ગીચ વિસ્તાર હૈ, વહાં પર ક્રાઇમ બ્રાન્ચ ઓર RAF કો ભી ભેજ કે લોકડાઉન સખ્ત તરીકે સે અમલ હો નિર્દેશ દિયે ગયે. ડ્રોન ઓર CCTV કે માધ્યમ સે મોટા ભાગમાં ગુજરાત કે શહેરો ઓર જિલ્લાઓ મેં કાર્યવાહી સર્વેલન્સ કી શરૂ કી જા ચુકી હૈ ઓર ઇસસે મિલી જાનકારી કે ઉપર સે અભી તક 14 ગુના દાખિલ હો ચુકે હૈ. અપીલ હૈ સોશિયલ મીડિયા કે માધ્યમ સે અફવાહ ના ફેલાયે, એસા કરને પે ગુના દાખિલ હોતા હૈ ઓર એસે અભી તક 46 ગુના દાખિલ કિયે જા રહે હૈ. હોમ ક્વારન્ટાઇન મેં રખે લોગો કો ભી પોલીસ ચેક કર રહી હૈ. પડોસીઓ સે વિનંતી હૈ કે આપ ભી ઇસમે ઇસ ભગીરથ પ્રયાસ મેં સહયોગ કરે ઓર અગર કોઈ હોમ ક્વારન્ટાઇન તોડતા હૈ તો પોલીસ કે ધ્યાન પે ડાલે. 100 નંબર કે માધ્યમ સે યા દૂસરે જો ભી નંબર આપકો દિયે ગયે હૈ ઉસકે ઉપર. થેન્ક યુ. પોલીસ વિભાગને ઉનકી જો મશીનરી હૈ, થ્રેશર્સ હૈ યા હાર્વેસ્ટર્સ હૈ, ઉનકી તો છૂટછાટ હૈ.
उसके सिवाय अगर ये खेत के अंदर पानी देने जाते हों या खेत की कोई भी काम करने